ગુરુ પૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા કૃષ્ણ દેવાયન વ્યાસજીનો જન્મદિવસ તેઓ સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા ચાર વેદોની રચના પણ કરી તે ખુશીમાં સારો સંસાર આ પવિત્ર દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવે છે ગુરુ એટલે અંધકાર અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતાં ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોંચાડવાનો માર્ગ બતાવે છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સમસ્ત વિશ્વના ગુરુજોડને સર્વપ્રથમ નમસ્કાર દંડવત ગુરુ પૂર્ણિમાનો મહિમા અતિ પાવન અને પવિત્ર મહિમા છે ગુરુ પૂર્ણિમા ચતુર્માસની અંદર પ્રારંભની અંદર શરૂઆતમાં જ ગુરુપૂજન છે એમ કહેવાય છે કે કોઈ પણ કાર્યની અંદર સર્વપ્રથમ ગુરુપૂજન હોવું જ જરૂરી છે કારણ કે ગુરુ પરમ તત્વ છે ગુરુ કોઈ જીવ નથી ગુરુ કોઈ કોઈ શરીર નથી પરંતુ અનેક તત્વ અનેક પરમ તત્વથી વ્યાપક એ ગુરુ તત્વ છે એમ કહેવાય છે કે દરેકના જીવનની અંદર ગુરુનો મહિમા ખૂબ જ જરૂરી છે અને હોય છે આમ જે વિશ્વની વાત કરીએ તો એમ કહેવાય છે કે ભગવાન શિવના પણ ગુરુ હતા તો કોઈ પણ વ્યક્તિ ગુરુ વગર રામચરિત માણસમાં કીધું ગુરુ બિના ભવની તરહી ન કોઈ શમ વિરંચી સોય પછી વિષ્ણુ હોય કે બ્રહ્મા હોય પણ ગુરુ વગર ભવનિધિ તરહી ન કોઈ તો એવા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર કે જગતની અંદર સનાતન ધર્મ સાથે જોડાય એવા ત્રણ ગુરુની વાત ઉપનિષદમાં કરી છે એક તો સર્વપ્રથમ કે તુમ તિભુવન ગુરુ બેદ વખાણા ત્રણે તીબુના ગુરુ વેદ વખાના એટલે એમ કહેવાય છે કે ત્રણેય તીબુ ગુરુ ભગવાન શિવ છે વંદે જગત ગુરુ બીજા નંબરના ભગવાન શ્રી કૃષ્ણ છે અને ત્રીજા નંબરના છે જય 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 હનુમાન ગુસાઇ કૃપા કરો ગુરુદેવ કિનાઈ તો બ્રહ્માંડની અંદર આ ત્રણ ગુરુનો મહિમા બતાવ્યો છે પરંતુ જે જીવ ગુરુ તરીકે એક દેહ ધારણ કર્યો છે તો દેહનો શરીરનો નાશ થાય પરંતુ ગુરુ તત્વનો ક્યારેય નાશ થતો નથી ગુરુ તત્વ અમર છે ગુરુ તત્વ પરમ તત્વ છે અને હરેક જગ્યાએ વ્યાપક છે તો આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર દરેકના જીવનની અંદર ગુરુની કૃપા હોય છે જ વિશેષ કૃપા હોય છે તો દરેક જીવનું કલ્યાણ માત્ર ગુરુ જ કરી શકે છે તો દરેક જન સમુદાયને એક જ નંબર અપીલ કે ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વપ્રથમ ગુરુનું પૂજન કરો અને ગુરુના આશીર્વાદ લઈ તમારા જીવનને ધન્ય અને સાર્થક બનાવો